નમસ્તે ખેડૂત મિત્રો, આજે એક મહત્ત્વની અને ખૂબ જરૂરી વાત કરી લેવાના છીએ. આપણે જે નર્સરીની અંદર અથવા તો તમે વાડીની અંદર જ્યારે પણ કોઈ પણ બિયારણની વાવેતર કરો અને કોઈ પણ જાતની પસંદગી કરો અને તમે એ તો ખૂબ મહત્ત્વનું છે, કોઈ પણ જાતની પસંદગી કરી અને જે તે વાતાવરણને અનુકૂળ આપણે વાત કરવાની હોય છે, ટૂંકમાં વાતાવરણને અનુકૂળ આપણે કોઈ પણ પાકનું વાવેતર કરવાનું છે, એમાં એક ખાસ ધ્યાન રાખવાનું તમારે કે જ્યારે પણ તમે કોઈ પાકમાં બિયારણ લેવા જાઓ, ખરીદવા જાઓ, તો એ ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે તમારે. ખાસ જો અત્યારે આપણે કોબી જે છે, અહીંયા ટૂંકમાં ફ્લાવર નાખ્યો છે, નામધારી સીડ્સનો ફ્લાવર આપણે ટૂંકમાં અહીંયા આ રીતે નાખ્યો છે, પણ થોડુંક એમ કહેવાય કે ડેટ એની જે એક્સપાયર થવામાં થોડોક જ ટાઈમની વાર હતી, એટલે જેવો જોઈએ એવો ઉગાવો નથી મળ્યો. પછી આ તમે જુઓ, ટમેટી છે, ટમેટી પણ નામધારીની છે અને અહીંયા લોકલ તળાજામાંથી હું એક ખૂબ જ નામી એવી ટૂંકમાં સીડ્સની ઓલી છે દુકાન, ટ્રેડર છે, સીડ્સ ટ્રેડર, એમની પાસેથી જ હું લાવ્યો હતો. આ જોઈ શકો તમે, શ્રીનાથજીનું છે, બેંગન સુંદરી કરીને છે. હવે એ લોકોએ મને આપ્યું હતું આ ટૂંકમાં, આપણે એને ટૂંકમાં જેવા તેવા નહીં, ટૂંકમાં એને 5-10 રૂપિયા ઓછા લીધા અને આપણને આ સીડ્સ આપ્યા હતા એણે, અને તમે એની 200 પ્રાઇસ છે, પણ આપણે એમાં પણ ઓછા એણે લીધા એટલે આપણે લઈ લીધું. પણ તમે જોઈ શકો છો એની ડેટ ઓફ ડેટ છે, જેમ કે ને પેકિંગ ડેટ January 2021 અને એક્સપાયર October 2021, પણ October 2021 પછી આપણે એની ખરીદી કરી હતી. અને આજે જે આપણે 200 રૂપિયાનો એમ કહો ને ચૂનો લાગી ગયો, અને તમે જુઓ આમાં કોઈ પણ પ્રકારનું એક પણ રીંગણું ઉગ્યું નથી. અહીંથી આપણે જે અહીંથી આટલો પટ્ટોથી લઈ અને અહીંયા સુધીનું આ રીંગણા આપણે એનો છંટકાવ કર્યો હતો. તો ખેડૂત મિત્રો, ખાસ એ વાત તમારે ધ્યાન રાખવાની છે, જ્યારે પણ કોઈ બીની ખરીદી કરો, તે જો અમે તો એક્સપિરિયન્સ કરીએ છીએ અને આપણને આવો ખ્યાલ આવ્યો છે, પણ જ્યારે તમે એમ કે કોમર્સ, આ તો કેવું છે કે એક વ્યવસાય તરીકે છે એટલે અમને આમાં ખોટ 200 રૂપિયાની નહીં વર્તા અમને, પણ એક પ્રકારે જોવો તો આપણે જે રીંગણીનું જે તૈયાર કરીને બી ખેડૂતોને આપવાનું હતું, એકચ્યુઅલીમાં હતું નહીં. તો આજ પછી હવે હું પણ આ વસ્તુ નહીં કરું અને ખેડૂત મિત્ર તમારે પણ આ વસ્તુનો ખ્યાલ રાખવો પડે કે જ્યારે પણ કોઈ પણ તમે સીડ્સ લેવા જાઓ ત્યારે એક્સપાયરી ડેટ હંમેશા ચેક કરો. એક્સપાયરી ડેટમાં માનો કે 1-2 મહિનાની વાર હોય ને તો એ બિયારણની ખરીદી કરવાની નહીં, કારણ કે હવે એ જે એક્સપાયર થવામાં ઘણીવાર એવું થાય કે રિન્યૂ કરીને આવવું હોય તો એક્સપાયરી ડેટ હોય તો પણ તકલીફ થાય છે. અને ખાસ હવે જે આપણે ટાઈમસર જે રીંગણું અત્યારે આપણે આ વાહુ વાવેતર કરવાનું હતું, એકદમ કહેવાય ને કે નાના જે રીંગણા આખા શાકમાં થાય એવા રીંગણા હતા આ સાઈઝ, તો એનું આપણે વાવેતર કરવાનું હતું, પણ રીંગણી આપણે માટે તૈયાર જ ના થાય અને બી ઉગ્યું જ નહીં. એટલે ખાસ કે GST વાળું પાકું બિલ લેવાનું અને પ્લસ કે ગેરંટેડ જે બિલ આપતો હોય અને 100% ગેરંટી લેતો હોય એવું જ બિલ લેવાનું, એટલે ટૂંકમાં એ ખાસ ધ્યાન રાખવાનું. અને ઓલા કેમ થોડા ઘણા પૈસા ઓછા આપણે કરાવી અને લોભમાં લઈએ છીએ એ વસ્તુ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું, અને એના કારણે જો આપણને આ પ્રોબ્લેમ અત્યારે ફેસ કરવો પડ્યો છે. આપણે એવી જ રીતે અમારે આની પહેલાં એકવાર મરચીમાંથી હતું, પણ મને એવું થયું કે રેન્ડમ લેવું એમ કોઈ એકાદી વાર તો થઈ શકે, હું દર વખતે આવું ના થાય, પણ એટલો તો ખ્યાલ આવી ગયો આપણને કે કોઈ પણ તમે વાવેતર કરતા હોય તો એ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે. એટલા માટે હવે આપણે હંમેશા એક આગ્રહ રાખીએ કે પાકું ગેરંટીવાળું બિલ લઈએ અને એક્સપાયર્ડ જે એક્સપાયર વહી ગયેલી હોય, એક્સપાયરી ડેટ વહી ગયેલી હોય એવા બિયારણની ક્યારેય ખરીદ ન કરીએ. જય જવાન જય કિસાન. અને ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ અમને કોમેન્ટમાં જરૂર જણાવો છો, અને આપણા જે આ દર્શક મિત્રો છે એમાંથી રેન્ડમલી જે ખેડૂત મિત્રો આપણને સારો એવો અભિપ્રાય આપશે અને તમારા જે કંઈ પ્રશ્નો હશે એનું આપણે નિરાકરણ કરશું. અને આ વિડીયોની અંદર તમારું નામ, સરનામું અને કોન્ટેક નંબર તમને એક ડિસ્ક્રિપ્શનની અંદર ટૂંકમાં લિંક છે, એની અંદર એવું છે કે ખેડૂત મિત્રો કિસાન સારથી પરિવાર જોડાય અને લિંક ટૂંકમાં ઓલી કરો, આપણે લિંક સાથે જોડાય અને નવી માહિતી માટે જોડાવ, તો એ ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે તમારું નામ, નંબર અને એ રીતનું લખજો. એમાં જે રેન્ડમલી આપણે એવા 5 ખેડૂતોને અહીંયાથી જે આપણી સારી ક્વોલિટીના જે રોપડા અહીંયા જે તૈયાર થાય છે આપણા, એમાંથી રેન્ડમલી જે પાય પણ આપણા જે તળાજા નર્સરીની નજીકમાં જે ખેડૂતો રહેતા હોય અને એણે કોમેન્ટ કરી છે અને કોમેન્ટ આપણને બતાવશે, એવા ખેડૂત મિત્રોને આપણે જે છે બધા
ટૂંકમાં 10 રોપડા, એને ટૂંકમાં જે પણ આપણે વેજીટેબલના 10 રોપડા જોઈએ, 10 રોપડા ફ્રીમાં આપણે એને પ્રોવાઈડ કરાવશું. અને એને ખ્યાલ આવે કે આ જે ઇઝરાયલી પદ્ધતિથી જે તૈયાર થતો રોગમુક્ત જે રોપ છે એ કઈ રીતે વાવેતર કરી શકાય, અને ટૂંકમાં એનો બેનિફિટ શું છે એ પણ થાય. અને આની અંદર આપણે અલગ અલગ આ જે પર્પલ કોબી છે, પછી આ રીંગણી છે, જો આ સર્ટિફાઈડ બી અને ડેટ ગ્યુ નહોતું એવું બી છે. જો આગળ અત્યારે અડુઅડું આપણું બી થઈ ગયું હોય 3-5નું, પછી આ લેટેસ્ટ છે, લેટેસ્ટમાં પણ એવું ઉગાવવા નથી ખાસ, એ તો એમેઝોન ઉપરથી આપણે મગાવ્યું હતું. અને ખાસ જો આ કોબી છે, પછી આ મરચી છે, એટલે આવી ઘણી વસ્તુ છે આપણી નર્સરીમાં. તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય જવાન, જય કિસાન.